હાર્ટ ફેલ થઈ જાય એનો મતલબ કે હાર્ટ કામ કરતું બંધ થઈ ગયું। હાર્ટ ફેલર અને હાર્ટ એટેક અલગ વસ્તુ છે। હાર્ટ ફેલર મતલબ કે હાર્ટની ખાલી પમ્પિંગ કેપેસિટી ઓછી થઈ જવી। હાર્ટની પમ્પિંગ કેપેસિટી નોર્મલ કેસમાં તો 100% હોવી જોઈએ ને? ના ભાઈ ના, નોર્મલ હાર્ટનું પમ્પિંગ 50-65% જ હોય છે। 50-65 નહીં, મારે જો 100% હૃદયનું પમ્પિંગ કરવું હોય તો શું એ પોસિબલ છે? કેટલો લોભ રાખો છો તમે, ભગવાને જે આપ્યું છે બરાબર આપ્યું છે, 65% કરતા વધુ હોય તો ઉપરથી તમારા શરીરને ડેમેજ થઈ શકે। તમે કીધું 50%-65% હૃદયનું નોર્મલ પમ્પિંગ કેપેસિટી હોય, તો 50%થી નીચે જતું રહે તો શું થાય? 50%થી નીચેના પમ્પિંગમાં હાર્ટ ફેલર થઈ શકે, અને હાર્ટ ફેલરના કારણે શરીરના બીજા બધા ઓર્ગન્સની અંદર તમારું બ્લડ ભરાવો થઈ જાય અને એનાથી શરીરને સારું એવું નુકસાન થઈ શકે। મેં એવું સાંભળ્યું છે કે આપણને વાયરલ ઇન્ફેક્શન થાય કે પછી તાવના લીધે પણ હૃદયની પમ્પિંગ કેપેસિટી ઘટી શકે છે, એ વાત શું સાચી છે? 100% સાચી વાત છે। ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઇવન સાદો વાયરસ ભી તમારા હાર્ટને ડેમેજ કરી શકે છે અને હાર્ટનું પમ્પિંગ ઘટાડી શકે છે। જો અગર મારું હાર્ટ ફેલ થઈ જાય છે કે પછી મારા હૃદયની પમ્પિંગ કેપેસિટી ઓછી થઈ જાય છે તો પછી મારી પાસે કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે? વર્ષો સુધી ખાલી દવાઓ હાર્ટ ફેલર માટે હતી, અને બહુ વધુ પડતું હાર્ટ ફેલર થઈ જાય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જ ઓપ્શન હતો। પણ હવે મોડર્ન મેડિકલ સાયન્સના લીધે ઘણી એવી ટ્રીટમેન્ટ શોધાઈ છે કે જે હૃદયને ખોલ્યા વગર બી હાર્ટનું પમ્પિંગ વધારી શકે છે। હૃદયને ખોલ્યા વગર એટલે નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટથી આપણે આપણા હૃદયનું પમ્પિંગ વધારી શકીએ છે, એવી કઈ ટ્રીટમેન્ટ છે અને થાય કઈ રીતે? ડેફિનેટલી EECP ટ્રીટમેન્ટ, ESMR ટ્રીટમેન્ટ જેવી નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટથી તમારું હાર્ટનું પમ્પિંગ વધી શકે છે, અને એના માટે વિગતે જાણવા માટે જુઓ આખો વિડીયો। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર, અને મારા હૃદયને લઈને, હૃદયની પમ્પિંગ કેપેસિટીને લઈને અને કઈ કઈ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે મારા હૃદય માટે એના મને ઘણા બધા પ્રશ્નો છે, અને આ દરેક પ્રશ્ન પૂછવા માટે આપણે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આવ્યા છે। આપણે બેઠા છે અત્યારે ડોક્ટર સ્વપ્નિલ શાહ જોડે। થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે। ડોક્ટર સ્વપ્નિલ શાહ 13 વર્ષથી વધુ એક્સપિરિયન્સ વાળા એક MD વેલનેસ ફિઝિશિયન છે, લાઇફસ્ટાઇલ વેલનેસના એ ફાઉન્ડર છે। લાઇફસ્ટાઇલ વેલનેસ ગુજરાતનું પહેલું નોન ઇન્વેઝિવ હાર્ટ ફેલિયર ક્લિનિક છે, જ્યાં બધી નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ એક જ રૂફની અંડર છે। અરે ગુજરાતનું જ શું, ભારતનું સૌથી મોટું નોન ઇન્વેઝિવ હાર્ટ સેન્ટર એ લાઇફસ્ટાઇલ વેલનેસ છે। સરને હું પહેલો પ્રશ્ન પૂછું ને, એની પહેલાં તમને જણાવવા માંગુ છું કે સર જોડે આપણો બીજો વિડીયો છે, આની પહેલાંનો જે આપણે વિડીયો કર્યો હતો એમાં સરે આપણને જણાવી હતી એ દવાઓ, જે દવાઓ કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે ને ત્યારે એમને આપી દઈએ તો એમનો જીવ બચાવી શકે છે, એ હાર્ટ એટેક ઇમરજન્સી કિટ સર મફતમાં તમને આપવા માંગે છે। અગર તમારી આજુબાજુ કોઈ પણ હાર્ટ પેશન્ટ છે જેમને હાર્ટ એટેક આવી શકે છે, કે પછી તમને ડર છે કે હાર્ટ એટેક આવે ત્યારે મારી જોડે આ દવાઓ હોવી જોઈએ, તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર સરને તમે પોતાનું એડ્રેસ મોકલી શકો છો। આ દવાઓ પહેલા 1000 વ્યક્તિઓને સર ફ્રી ઓફ કોસ્ટ મોકલી આપશે, કુરિયર ચાર્જિસ પણ નહીં ચૂકવવા પડે। હવે સર પહેલો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે એમ તો દરેક વ્યક્તિને ખબર જ છે કે હૃદયનું કામ છે બ્લડ આખા બોડીમાં પહોંચાડવાનું, પણ આ હૃદય કામ કઈ રીતે કરે છે એ મારે જાણવું છે। આપણે જેમ વાત થઈ એમ નોર્મલ હાર્ટની પમ્પિંગ કેપેસિટી 50-65% હોય છે, એનો મતલબ એ કે ધારો કે એક હાર્ટ બીટ સાથે 50-65 ml જેટલું બ્લડ આખા શરીરને પહોંચાડે છે અને બાકીનું 35 ml જેટલું બ્લડ હૃદયની અંદર રહે છે। હવે સપોઝ આ મારું હાર્ટ છે અને હાર્ટની આ વોલ ડેમેજ થઈ છે તો મારી પમ્પિંગ કેપેસિટી ઘટી જવાની છે, તો એના લીધે જે હૃદયની અંદર રહેલું બ્લડ એક્સ્ટ્રા બ્લડનો જમાવટ થાય છે, જે ફેફસાની અંદર જઈ શકે છે જેના લીધે શ્વાસ ચડી શકે છે, જે પગની અંદર જઈ શકે છે જેના લીધે સોજા આવી શકે છે, અને આવા હાર્ટ ફેલરવાળા પેશન્ટને કિડની બી ડેમેજ થઈ શકે છે। તો પછી સર હૃદયની પમ્પિંગ કેપેસિટી ઓછું થવાનું કારણ શું હોઈ શકે? હૃદયની પમ્પિંગ ઓછું થવાનું મેઇન કારણ છે હાર્ટ એટેક, પણ એના સિવાય ઘણા બધા કારણો છે કે જેનાથી હાર્ટ ફેલર થઈ શકે। મેઇન કારણ છે હાઈ બ્લડ પ્રેશર, વધુ પડતું બ્લડ પ્રેશરના કારણે હાર્ટ ફેલ થઈ શકે, અમુક વાયરસ જેવી રીતે છે ચિકનગુનિયા, કોરોના, ઇવન સાદો ઇન્ફ્લુએન્ઝા તાવનો વાયરસ બી તમારા હાર્ટને ડેમેજ કરી શકે। એના સિવાય અમુક દવાઓ છે, અમુક કેન્સર રિલેટેડ કીમોથેરાપી છે, અને ઘણી પ્રેગ્નન્ટ લેડીમાં થોડા એનેટોમિકલ ચેન્જીસના કારણે બી હાર્ટ પોડું થઈને ફેલ થઈ શકતું હોય છે। હવે સર તમે આ વાયરસ કીધું, વાયરસમાં તાવ તો બધાને આવતો હોય છે, તો એ તાવથી મારું હૃદય નબળું ના પડી જાય એના માટે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? ઘણી વખત જેમ વાત થઈ એમ
કે સાદા તાવની ભી તાકાત સાદા તાવવાળા વાયરસની ભી તાકાત છે કે તમારા હાર્ટને ડેમેજ કરી શકે એટલે તમને જો અનયુઝ્યુઅલ લક્ષણો લાગતા હોય વધુ પડતો શ્વાસ ચડતો હોય થાકી જવાતું હોય હાંફી જવાતું હોય તો એને લાઇટલી લીધા વગર ડોક્ટર જોડે જઈને કાર્ડિયોગ્રામ અને જો સજેસ્ટ કરે તો 2D ઇકો કરીને જે ટેસ્ટ આવે છે કરાવો તો ખબર પડે કે વાયરસે તમારા હાર્ટ ઉપર અસર કરી છે કે નથી કરી અને સર હાર્ટ ફેલિયરના કે હૃદય નબળું પડવાના બીજા કયા લક્ષણો હોય છે મને કઈ રીતે ખબર પડે કે મારું હૃદય નબળું પડી રહ્યું છે હાર્ટ ફેલિયરના કારણે શરીરની અંદર બ્લડ એક્યુમ્યુલેશન થતું હોય છે ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થતું હોય છે એટલે મેઇન લક્ષણ છે શ્વાસ ચડવો કારણ કે ફેફસાની અંદર જ્યારે બ્લડ ભરાઈ જાય છે ત્યારે ઓબ્વિયસલી શ્વાસ ચડતો હોય છે એના સિવાય તમારું વજન વધવા માંડે છે પગ ઉપર સોજા આવવા માંડે છે પગ હાથી જેવા હાથીના દડા જેવા મોટા મોટા થઈ જાય છે મોઢા ઉપર સોજા આવવા માંડે છે અને ઘણી વખત એ કિડની ઉપર હાર્ટ ફેલર જ્યારે અસર કરતું હોય ત્યારે યુરિનનું પ્રમાણ બી ઘટી જતું હોય છે તો સર એક વખત મારા હાર્ટની પંપિંગ કેપેસિટી ઓછી થઈ જાય તો મારી પાસે ટ્રીટમેન્ટના કયા કયા ઓપ્શન છે ઘણા વર્ષો સુધી હાર્ટ ફેલર માટે ખાલી દવાઓ જ ઓપ્શન હતો અને વર્સ્ટ કેસ સિનેરિયોમાં લાસ્ટ ઓપ્શન તરીકે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હતું પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક બહુ મોટી પ્રોસીજર છે એના માટેનો વેઇટિંગ પીરિયડ બહુ મોટો છે એના માટેનો ખર્ચો બહુ મોટો છે અને અલ્ટિમેટલી એક મેજર પ્રોસીજર હોવાના લીધે એક જાનનું જોખમ બી રહેતું હોય છે બટ મેડિકલ સાયન્સે હવે ઘણી મોટી પ્રગતિ કરેલી છે ઘણી એવી ટ્રીટમેન્ટ છે EECP ટ્રીટમેન્ટ ESMR ટ્રીટમેન્ટ જેવી નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટથી બી તમારું હાર્ટનું પંપિંગ વધી શકે છે નોન ઇન્વેઝિવ એટલે જેમ આપણે વાત કરી હૃદયને ખોલ્યા વગર ઓપરેશન વગરની આ ટ્રીટમેન્ટ છે તો આ EECP અને ESMR ટ્રીટમેન્ટ કામ કઈ રીતે કરે છે એબ્સોલ્યુટલી EECP ટ્રીટમેન્ટ એ તમારા આખા શરીરની કોલેટરલ્સ ખોલી દે છે અને એના લીધે હાર્ટને મળતો બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે EECP એ USFDA અપ્રૂવ ટ્રીટમેન્ટ છે એના સિવાય જે ESMR ટ્રીટમેન્ટની વાત કરી એ શોકવેવ થેરાપીથી કામ કરતું હોય છે વર્ષો પહેલાં જો તમને ખ્યાલ હોય તો કિડનીના સ્ટોન માટે શોકવેવ થેરાપીથી સ્ટોનને તોડવામાં આવતો હતો હવે નવા રિસર્ચ નવી ટેકનોલોજી પ્રમાણે હાર્ટ ફેલર માટેના ESMR મશીનથી અમે ઇકો ગાઈડેડ ડેમેજ વોલ નક્કી કરતા હોઈએ છીએ તેમાં લો ઇન્ટેન્સિટીના શોકવેવ આપતા હોઈએ છીએ અને એનાથી નવી નસો ખુલવાના લીધે તમારી હાર્ટની પંપિંગ કેપેસિટી બી વધી શકતી હોય છે હવે સર EECP ટ્રીટમેન્ટ વિશેના દરેક પ્રશ્નોના જવાબ તમે મને ગઈ વિડીયોમાં આપ્યા હતા જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે પણ ESMR ટ્રીટમેન્ટ નવી ટ્રીટમેન્ટ છે જે મેં સાંભળી હમણાં જ છે તો આ ટ્રીટમેન્ટથી ફાયદો થાય ખરો એબ્સોલ્યુટલી અમે લાસ્ટ 2.5 મંથથી ESMR ઓપરેટ કરીએ છીએ અને અમારા ઘણા પેશન્ટ એવા છે જે એને 15% પંપિંગ વધીને 40-45% સુધી થયેલું અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બચી શક્યા હોય એના સિવાય ઘણા બધા પેશન્ટને જે 2 કે 3 સિટિંગની અંદર જ એમના લક્ષણોની અંદર બી ઘણો બધો ફાયદો થવા માંડ્યો જેને ખાલી 5 મિનિટ ચાલતા શ્વાસ ચડતો હતો એ લોકો હવે 5 કિલોમીટર ચાલી શકે છે તો એક રિવોલ્યુશનરી ESMR ટ્રીટમેન્ટ છે કે જે મેડિકલ સાયન્સમાં એક આખો ભૂકંપ મચાવી શકે છે અને આ ESMR ટ્રીટમેન્ટ લેવાની કઈ રીતે હોય એટલે કેટલા સમય માટે હોય છે અને એની પ્રોસેસ શું છે ESMR ટ્રીટમેન્ટના યુઝ્યુઅલી 9 સેશન્સ હોય છે દર 3 સેશન હોય છે અને એના પછી 3 વીકનો ગેપ હોય છે એના પછી 3 સેશન હોય છે અને 3 વીકનો ગેપ હોય છે દરેક સેશન અરાઉન્ડ 30-45 મિનિટનું હોય છે એના માટે પેશન્ટે અમારા લાઇફસ્ટાઈલ વેલનેસ સેન્ટર ઉપર આવવાનું હોય છે પર્ટિક્યુલરલી પ્રોટોકોલથી અમે ડેમેજ વોલ ડિસાઈડ કરતા હોઈએ છીએ અને એ બેડ ઉપર સૂઈને એ શોક વેવ આપવામાં આવતા હોય છે એકદમ પેઇનલેસ છે એનેસ્થેસિયાની કોઈ જરૂર નથી પડતી હોતી કે આમાં ક્યારે હોસ્પિટલાઇઝેશન થવાની બી જરૂર નથી પડતી હોતી અને સર આ ટ્રીટમેન્ટ પછી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું ડેફિનેટલી આ ટ્રીટમેન્ટ પછી એક વખત જો હાર્ટનું પંપિંગ કેપેસિટી વધી જાય પછી તમારે બીજું મેજર કંઈ કરવાની જરૂર નથી પડતી હોતી મેં વાત કરી એમ ઘણા લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી બચી શકેલા છે બસ એમને રૂટીન દવાઓ લેવી પડે અને એક પોતાની લિમિટેશન સમજીને એ પ્રમાણે વર્ક કરવું જોઈએ બાકી પાછી આમાં બીજી મેજર કોઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હતું નથી હવે સર ESMR ટ્રીટમેન્ટ કેવા દર્દીઓ માટે છે ESMR ટ્રીટમેન્ટ મેઇનલી જેનું પંપિંગ ઓછું હોય એ લોકો માટે અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ પણ એના સિવાય બી એન્જાઇનાવાળા પેશન્ટ માટે મતલબ કે જેને હાર્ટની અંદર બ્લોકેજ છે પણ પંપિંગ નોર્મલ છે હાર્ટના બ્લોકેજના કારણે એને છાતીમાં દુખાવો રહેતો હોય ગભરામણ થતી હોય શ્વાસ ચડતો હોય અને સમહાઉ એને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટમાં જવું ના હોય અથવા તો જઈ શકે એમ ના હોય તો એ દરેક પેશન્ટ ESMR ટ્રીટમેન્ટ લઈ શકે બટ એના કરતાં બી વધુ આ એવી ટ્રીટમેન્ટ છે કે જેની મેડિકલ હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય પેઢી દર પેઢી હાર્ટ એટેક નાની ઉંમરે વારસામાં આવતા હોય તો એવા ટ્રીટમેન્ટ એવા પેશન્ટ
પ્રિવેન્શન માટે બી આ ટ્રીટમેન્ટ લઈ શકે છે. સર એક વસ્તુ મેં નોટિસ કરી છે, આ ઈસીપી ઈએસએમઆર આ બંને ટ્રીટમેન્ટ એમ તો બહુ જોરદાર સાઉન્ડ કરે છે, પણ એની માહિતીનો કેમ અભાવ છે અત્યારે? યુઝ્યુઅલી કોઈ બી જ્યારે નવી ટ્રીટમેન્ટ આવતી હોય છે ત્યારે આપણે એને સ્વીકારતા થોડો ટાઈમ લાગતો હોય છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે એન્જિયોપ્લાસ્ટી આવી હતી ત્યારે લોકો એને સ્વીકારતા વર્ષો નીકળી ગયા હતા. એ જ રીતે બાયપાસ સર્જરી આવી હતી ત્યારે એને સ્વીકારતા લોકોને વર્ષો નીકળી ગયા હતા. મોડર્ન મેડિકલ સાયન્સ હવે એ વસ્તુ પર જોર મૂકે છે કે અનનેસેસરી બાયપાસ અથવા તો સ્ટેન્ડ એકચ્યુઅલી તમારા માટે હાનિકારક છે. એના પર્ટિક્યુલરલી ક્રાઇટેરિયા હોય છે, 100 માણસ હોય તો એમાંથી 70-80 માણસને બાયપાસ કે સર્જરીની જરૂર જ નથી પડતી હોતી. એમને આવી નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ ઓપ્શનથી અથવા તો મેડિકેશન ઉપરથી બી સારા થઈ શકતા હોય છે. એટલા માટે માહિતીના અભાવના લીધે થોડોક ડર રહેતો હોય છે. હવે સર સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે મારે તમને પૂછવો છે એ મારે હૃદય વિશે છે કે મારે મારા હૃદયને હેલ્ધી રાખવું છે, કોઈ જ ટ્રીટમેન્ટ નથી કરાવી મારે, તો એના માટે શું કરવાનું? એના માટે ગુંજભાઈના વિડીયો જોવાના હાર્ટ રિલેટેડ. બટ બિસાઇડ્સ ધેટ, તમારે મેઇન વસ્તુ છે જે અમે ડે ટુ ડે લાઈફમાં અમે નોટિસ કરીએ છીએ કે મેન્ટલ સ્ટ્રેસ મેજર ફેક્ટર છે હાર્ટ એટેક આવવા માટે. હા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેમિલી હિસ્ટ્રી બી પાર્ટ છે, પણ એમાં આપણે બદલી નથી શકતા. આપણે આપણા જીન્સ નથી બદલી શકવાના, પણ મેન્ટલ સ્ટ્રેસ તો આપણા હાથમાં છે. તો બેઝિકલી જેટલું બને એટલું તમારી લાઈફને મેડિટેશન, યોગા ઉપર લઈ જાઓ. તમે તમારી જાતને જો કૂલ રાખી શકતા હોય, અને બીજી વસ્તુ, થોડુંક લોકોને ગમે કે ના ગમે પણ થોડા જાડી ચામડીના થઈ જવું બી સારું છે. એટલા બધા સેન્સિટિવ ના થાવ કે જેનાથી તમને દરેક વસ્તુ તમારા હાર્ટ ઉપર અસર કરે, અને એના લીધે જ તમે તમારા હાર્ટને સ્ટ્રોંગ રાખી શકો. વાત તો સાચી જ છે, જેટલી વસ્તુ ઓછી અસર કરશે એટલું આપણું હૃદય વધારે સ્ટ્રોંગ રહી શકશે. થેન્ક યુ સો મચ સર, તમે બહુ જ બધા પ્રશ્નોના જવાબ આપ્યા અને આજે જેન્યુઇનલી મને ખાસી બધી વસ્તુઓનું જાણવા મળ્યું છે. આપણા હૃદય વિશે, ઈએસએમઆર વિશે મેં સરને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. અગર જો તમારો પ્રશ્ન મારે પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર પણ સરને ડિરેક્ટલી ફોન કરીને પૂછી શકો છો. ફરીથી યાદ કરાવી દઉં કે સરે જે ગયા વિડીયોમાં 30 રૂપિયાવાળી દવાઓ કીધી હતી, જે હાર્ટ એટેકની ઇમરજન્સી કિટ છે, કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો આ દવાઓથી એમનો જીવ બચી શકે, એ દવાઓ સર મફતમાં મોકલવા માંગે છે પહેલાં 1000 વ્યક્તિઓને જે એમના આ નંબર ઉપર પોતાનું સરનામું એમને મોકલી દે છે. આ દવાઓ તમને પહોંચી જશે એની જવાબદારી મારી. તમારું સરનામું આ નંબર પર મોકલી દેજો અને આ માહિતીથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. આવી જ વિડીયો જો તમને જોવી ગમે છે અને આજની વિડીયોથી જો તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો જતાં જતાં લાઇક બટન દબાવતા જજો અને ફરીથી VTVGujarati.com પર એક વાત કહું મળજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.